નમસ્કાર, હું છું બરખા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. પાંચ બેઠકો પર નામોની જાહેરાત કરાઈ. કોંગ્રેસ છોડી આવેલા ભૂતપૂર્વ ધારાસભ્યોને ટિકિટ આપી. સાબરકાંઠામાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારોનો ઉગ્ર વિરોધ. ભીખાજી ઠાકોરના સમર્થકો અને કાર્યકરોનો ભારે વિરોધ. કંગના વર્સેસ સુપ્રિયા વિવાદ વકર્યો. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શિનેતની મુશ્કેલીઓ વધી. કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહારો. પત્રકાર પરિષદમાં મનીષ દોશીના ભાજપ પર આક્ષેપ. માફિયા ડોનને આઈસીયુમાં સારવાર હેઠળ ખસેડાયો. સ્લો પોઈઝન આપ્યાનો લગાવ્યો હતો આરોપ. ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી. તેની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. તો હાલમાં ગુજરાતમાં વિધાનસભાની 6 બેઠકો ખાલી છે. જો કે ચૂંટણી પંચે માત્ર 5 બેઠકોની પેટા ચૂંટણીની તારીખો જાહેરાત કરી હતી. વિસાવદર બેઠકથી પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એવામાં ભાજપે 5 બેઠકો પર પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મોહર લગાવી છે. ભાજપે 5 બેઠકો પર કોને ઉમેદવાર બનાવ્યા છે જુઓ અમારા ખાસ અહેવાલમાં. ચૂંટણી પંચે લોકસભા સહિત ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી જાહેર કરતા પાછલા કેટલાક સમયથી રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. હવે ભાજપે રાજ્યમાં કોંગ્રેસી અને અપક્ષના ધારાસભ્યોએ રાજીનામું આપતા ખાલી પડેલી વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. રસપ્રદ વાત તો એ છે કે આ બેઠક પરથી રાજીનામું આપી ભાજપમાં સામેલ થયેલા ઉમેદવારોને જ ભાજપે પોતાના ઉમેદવાર તરીકે પેટા ચૂંટણીમાં ટિકિટ આપી છે. આજે પોરબંદર સહિત ગુજરાતની અંદર 5 વિધાનસભાની પેટા ચૂંટણીની ના ઉમેદવારની ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે. એમાં પોરબંદર વિધાનસભા માટે મને ટિકિટ આપવામાં આવી છે અને મારા ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. એ બદલ હું યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, આપણા મજબૂત ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી, નડ્ડાજી, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલજી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને વિશ્વાસ અપાવું છું કે જે રીતે મારામાં વિશ્વાસ મૂક્યો છે એટલો જ પ્રબળ વિશ્વાસ પોરબંદરની જનતા મારા ઉપર મૂકીને મને રેકોર્ડ બ્રેક લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અહીંયા વિજયી બનાવશે. અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સ્વપ્નું છે વિકસિત ભારતનું, એમની સાથે આ વિકસિત પોરબંદર બને, વિકસિત ગુજરાત બને અને વિકસિત ભારત બને, એ સ્વપ્નને સાકાર કરવામાં હું પણ સહભાગી બનીને એક સૈનિક તરીકે કામ કરીશ. લોકસભા અને વિધાનસભા બંને સાથે આ બંને અહીંયા પોરબંદરને લાગે પડકે ત્યાં સુધી પોરબંદર લોકસભા ની બેઠકની સામાન્ય ચૂંટણી છે અને એ બેઠકની નીચે પોરબંદર અને માણાવદર બે બેઠકોની ધારાસભાની બેઠકોની બે એની પણ પેટા ચૂંટણીઓ છે. અમે બધી જ ચૂંટણીઓની આ વખતે રેકોર્ડ બ્રેક લીડથી પોરબંદર લોકસભા અને પોરબંદર વિધાનસભા બંને બેઠકો છે એ રેકોર્ડ બ્રેક લીડથી જીતીશું. માણાવદર પણ રેકોર્ડ બ્રેક લીડથી જીતી અને જે વડાપ્રધાન નરેન્દ્રભાઈની જોડીની અંદર આ બંને બેઠકો વિધાનસભાની અને લોકસભાની એમ કહીશું. ભાજપે જાહેર કરેલી યાદી પ્રમાણે વિજાપુરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા, પોરબંદરથી અર્જુન મુઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ અને વાઘોડિયાથી વર્ષ 2022ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે જીતેલા અને પાછળથી ભાજપમાં સામેલ થયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે.
આ તમામ તાજેતરમાં પોતપોતાના પદ પરથી રાજીનામું આપીને ભાજપમાં સામેલ થયા હતા. વ્યક્તિ તરીકે મારી ત્યાં ઇમેજ હતી અને વ્યક્તિ તરીકે વિજાપુરની જનતાના જે મેં કામો કર્યા હતા, ત્યાં કલેક્ટરી કરી હતી, ત્યાં ડીડીઓશિપ કરી હતી, ત્યાં જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાયને કારોબારીના અધ્યક્ષ તરીકે મહેસાણા જિલ્લામાં અને વિજાપુર મારું વતન છે ત્યાં કામ કર્યું હતું. અને વર્ષોથી હું એ ધારાસભ્ય ગાંધીનગરમાં હતો ત્યારે પણ વિજાપુરની જનતા ગામે ગામથી આવતા લોકોના કામો જેટલાથી મારાથી થાય એટલા કર્યા હતા. એટલે મારો પોઝિટિવ એટીટ્યુડના કારણે જનતા પક્ષ પક્ષ બોલીને મને મત આપીને જીતાડી હતી. ભારતીય જનતા પક્ષની વિચારધારાવાળા વ્યક્તિઓએ પણ જે તે વખતે કોઈ વિખવાદને કારણે નહીં પણ એક વ્યક્તિ તરીકે મને સ્વીકારીને મત આપ્યા હતા. અને એ બધાનો જ અત્યારે ઉમેરો થયો છે, બધાનો અત્યારે સરવાળો થયો છે. એટલે કોઈ વિખવાદ કે કોઈ વ્યક્તિ વિરોધ ત્યાં રહ્યો નથી. એટલે ચોક્કસ વિશ્વાસ છે કે પ્રચંડ બહુમતીથી જીતી શકાશે. આપને જણાવી દઈએ કે આ તમામ નેતાઓએ હાલમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં કેસરિયા કર્યા હતા, જે બાદ આ તમામ લોકોને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી માટે અત્યાર સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ તમામ બેઠકોની ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે જ યોજવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે 18મી લોકસભાની ચૂંટણી માટે 7 તબક્કામાં મતદાન યોજાશે. દેશમાં 19 એપ્રિલે પહેલા તબક્કા સાથે મતદાનની શરૂઆત થશે. 7મા તબક્કાની ચૂંટણી 1 જૂનના રોજ યોજાશે, જ્યારે પરિણામ 4 જૂનના રોજ સામે આવશે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણીના મહાયુદ્ધનું રણશીંગુ ફૂંકાઈ ગયું છે. હવે આ સમયે ગુજરાતના સાબરકાંઠા ભાજપમાં રાજનીતિનો માહોલ ગરમાયો છે. 24 તારીખના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાના ઉમેદવારની 5મી યાદી જાહેર કરવામાં આવી હતી. તો આ યાદીમાં સાબરકાંઠા તરફથી શોભરાબેન બારૈયાનું નામ સામે આવ્યું હતું. આ પહેલા સાબરકાંઠાથી ચૂંટણી લડવા માટે ભીખાજી ઠાકોર મેદાનમાં આવ્યા હતા, પરંતુ તેમની ચૂંટણીમાં અનિચ્છા બાદ શોભના સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા ભીખાજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લામાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. તેવામાં ભીખાજી ઠાકોર એકાએક ફેસબુક પર ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવતી પોસ્ટ મૂકી હતી. ત્યારબાદ સાબરકાંઠા બેઠક પર ભાજપે શોભના બારૈયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા, જે બાદ ભીખાજી ઠાકોરના સમર્થકો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે અને તેઓ હવે વિરોધ પર ઉતરી આવ્યા છે. યુવા મિત્રો અને કાર્યકર્તા તરીકે અને અમારા સમાજ વતી અમારી તો એક જ માગણી છે, જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે આજે અમે શરૂઆત તો કરી દીધેલી છે. આ શરૂઆત અમે આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે. અને અમે તો મોવડી મંડળ અને હાઈકમાન્ડને એ કહીએ છીએ કે તમે આજકાલના જો કોંગ્રેસીઓની ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે. તો અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર્તા તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય થયો છે. અમે ક્યારેય બી ના ભૂલી શકીએ એવું અમારું અપમાન કર્યું છે આ સરકારે. જિલ્લામાં કાર્યકર્તાઓ શોભના બારૈયાની ઉમેદવારીનો વિરોધ કરી રહ્યા છે. પહેલા ભીખાજી ઠાકોરની અટકને લઈને વિરોધ થયો હતો, હવે શોભના બારૈયા પક્ષના કાર્યકર્તા ના હોવાને લઈને વિરોધ શરૂ થયો હતો. તેની વચ્ચે આજે મેઘરજ માલપુરના ભાજપના કાર્યકરો દ્વારા ભીખાજી ઠાકોરના સમર્થનમાં રાજીનામા આપવામાં આવ્યા હતા. જિલ્લાના આશરે 2000 જેટલા કાર્યકરોએ રાજીનામા આપ્યા હતા, જે લઈને ગુજરાતના રાજકારણમાં ખળબળાટ મચ્યો છે. ઠાકોરને ટિકિટ આપેલી પાછી ખેંચી એ કયા કારણો સર? કારણ કે જે સોમનાબેનને ટિકિટ આપી એ મૂળ કોંગ્રેસની છે. આજે આવેલી વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ
પાર્ટીના છીએ અને જે આજે આવેલી વ્યક્તિને જેણે બીજેપીની ટિકિટ ઓખો મેચીને આપી દીધી એ તદ્દન ખોટી બાબત છે અને અત્યારે ટિકિટ લઈ અને અહીંયા આવશે પણ અમે પણ એમના જોડે જવાના નથી, એમ મત લેવા ક્યાં જશે અને અમારે ઘણા જોડે જવાનું, આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજીને ટિકિટ આપે તો અમે બધા એમના જોડે જ છીએ, બાકી તો અમા અમે સમર્થન આપવાના નથી, અમે એમના જોડે રહેવાના પણ નથી. મહત્વનું છે કે ભાજપે જાહેર કરેલ સાબરકાંઠા લોકસભાના ઉમેદવારને લઈને બે દિવસથી નારાજગીના સૂર રેલાયા છે. ભાજપ દ્વારા શોભનાબેન બારૈયાનું નામ ઉમેદવાર તરીકે જાહેર થતા તેમની સામે વિરોધ શરૂ થયા છે. અરવલ્લી કમલમ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં સમર્થકો અને કાર્યકરો એકત્રિત થયા હતા અને શોભના બારૈયાનો વિરોધ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ ભીખાજી ઠાકોરે પોતે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને પોતે ભાજપમાં જ રહેશે તેવી સ્પષ્ટતા કરી હતી અને પોતાના કાર્યકરોને સમજાવવાનો સમર્થકોને સમજાવવાનો પ્રયાસ કરશે તેમ પણ જણાવ્યું હતું. બોલિવૂડ એક્ટ્રેસ અને મંડીથી ભાજપના ઉમેદવાર કંગના રનૌતની વિરુદ્ધ કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતની અપમાનજનક પોસ્ટથી રાજકારણ ગરમાઈ ગયું છે. સુપ્રિયા શ્રીનેતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરવામાં આવી હતી જેમાં કંગનાનો ફોટો શેર કરતી વખતે અપમાનજનક કોમેન્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટને લઈને વિવાદ સર્જ્યા બાદ કોંગ્રેસ પ્રવક્તાએ સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. તો આ મામલે કંગના રનૌતે સુપ્રિયા શ્રીનેતને વળતો જવાબ આપ્યો હતો. તેમાં જાણ્યા ભાજપ નેતાઓએ કોંગ્રેસની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા હતા. સુપ્રિયા શ્રીનેતની પોસ્ટ પર કોણે શું કહ્યું જુઓ અમારા ખાસ અહેવાલમાં. લોકસભા ચૂંટણી 2024માં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને ભાજપ તરફથી હિમાચલ પ્રદેશના મંડીથી ટિકિટ મળી છે, જે બાદ કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે કંગના રનૌતને લઈને એક કન્ટ્રોવર્સિયલ સ્ટેટમેન્ટ આપ્યું હતું, જે બાદ કંગનાએ પણ પલટવાર કર્યો હતો. મેં એક અભિનેત્રી હું ઓર અભિનેત્રી હોને કે કારણ યા જો ભી કિસી ભી મહિલા કા કોઈ ભી ચાહે ઉનકા વ્યવસાય હો કોઈ ભી ઉનકા કામ હો પેશા હો હર મહિલા ચાહે વો ટીચર હો ચાહે વો એક્ટ્રેસ હો ચાહે વો જર્નલિસ્ટ હો ચાહે વો રાજનીતિજ્ઞ હો યા વો ચાહે સેક્સ વર્કર હો કિસી ભી તરીકે કી જો મહિલા હૈ વો ડિગ્નિટી જો હૈ વો ડિઝર્વ કરતી હૈ ઓર કિસી ભી મહિલા કો અપમાનિત કરના ઉસકે આઈ મીન યુ નો સેક્સ્યુઅલાઇઝ કરના ઓર ખાસ કર સબસે ઝ્યાદા જો મુજે દુખ હુઆ હૈ વો જો મંડી જિસે છોટા કાશી કહા જાતા હૈ પૂરે વિશ્વ મેં છોટે કાશી કે નામ સે પ્રસિદ્ધ હૈ જહાં પે ઋષિ પરાશર સે લેકર ઋષિ માર્કંડેય જી ને તપસ્યા કી હૈ ઉસકે બારે મેં ઇતની ભદ્દી ટિપ્પણી તો હમ સબ મંડીવાસી જો હૈ વો બહોત હી કષ્ટ હમે હુઆ હૈ ઇસ ચીઝ કો લેકર. ઇટ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ દેટ અ વુમન ઇઝ યુઝિંગ સચ ડેરોગેટરી લેંગ્વેજ અગેન્સ્ટ અનધર વુમન. I have taken it very seriously. NCW has taken it very seriously. We have written to the Election Commission to take a stringent action against the party and also against this leader. Not only one leader, but there are two leaders saying the same thing on the Twitter and later on denying that they have done this. But I think they owe an apology to Kangana. They should come out and apologize because this is not a thing to say and then deny that you are not saying this. They are big leaders in their party and expected a better conduct from both of them. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કંગનાની એક વાંધાજનક તસવીર સાથે પોસ્ટ કરવામાં આવી હતી. તે પોસ્ટ વાયરલ થયા બાદ સુપ્રિયા શ્રીનેતે તે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. આ માટે કંગનાએ તેની ટીકા પણ કરી છે. એટલું જ નહીં, ભાજપે આ મામલે કોંગ્રેસને પણ આડે હાથ લીધી છે. આજ અમને કોંગ્રેસ કા એક બયાન સુના, ભારત કી બેટી કે લિયે, એક મહિલા કે લિયે ઓર ભારત કે કલાકાર કે લિયે.
कंगना रनौत जो मंडी से लोकसभा की प्रत्याशी बनी है, लेकिन कांग्रेस का बयान, मैं हैरान हूं कि कांग्रेस की महिलाओं के प्रति और भारत के कलाकारों के प्रति, बेटियों के प्रति ये ऐसी घिनौनी सोच है। जो संस्कार युक्त हैं, जो समझदार हैं, उनको अच्छी तरह पता है कि रियल लाइफ और रियल लाइफ में क्या अंतर है। रियल लाइफ में एक कलाकार को कई चरित्र निभाने पड़ते हैं, तो क्या वो जो चरित्र निभा रहा है उसका रियल लाइफ का वही चरित्र बनाओगे आप कांग्रेस के लोग? ये आपके संस्कार हैं? ये जो फ्रस्ट्रेटेड कांग्रेस है और उनके साथ जो आम आदमी पार्टी का शीर्ष नेतृत्व आया है, वो अपने क्या प्रवक्ता के खिलाफ कोई एक्शन लेगा? हिमाचल प्रदेश ना मंडी थी भाजपा उम्मीदवार अभिनेत्री कंगना रनौत विरुद्ध तेणीनी कंगना पर अपमानजनक पोस्ट ने वांधाजनक टिप्पणी ने लईने कांग्रेस प्रवक्ता सुप्रिया श्रीनेतनी मुश्किलियों वधी रही छे, जेमा कंगना नो फोटो शेयर करती वखते अपमानजनक कमेंट करवामां आवी हती। आ पोस्ट खूब वायरल थई हती। आ पछी सुप्रियाए माफी मांगी अने पोस्ट हटावी दीधी अने कह्युं કે ઘણા લોકો તેનું અકાઉન્ટ હેન્ડલ કરે છે। આ પોસ્ટ તેમના વતી પોસ્ટ કરવામાં આવી હતી। આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે ભારતના ચૂંટણી પંચને કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેત અને પક્ષના નેતા એચએસ આહિર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી માટે પગલાં લેવા વિનંતી કરી છે। લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે, તો ક્યાંક હજુ પણ ઉમેદવારોના નામને લઈને મનોમંથન ચાલી રહ્યું છે। મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય હલચલો તેજ બની છે। એક તરફ નિવેદનબાજીથી રાજકીય બજાર ગરમ છે, તો બીજી તરફ પક્ષ પલટાની મોસમ પૂરબહારમાં ખીલી છે। તેવામાં છોટાઉદેપુરમાં ભાજપના કાર્યક્રમમાં બુટલેકરને ખેસ પહેરાવવાને લઈને વિવાદ વકર્યો છે। છોટાઉદેપુરમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ બુટલેકરને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો। આ મામલે ગુજરાત કોંગ્રેસ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। અમદાવાદમાં પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શું કહ્યું જુઓ અમારા ખાસ અહેવાલમાં। છોટાઉદેપુરમાં ભાજપના કાર્યક્રમમાં બુટલેકરને ખેસ પહેરાવવાને લઈને વિવાદ વકર્યો છે। છોટાઉદેપુરમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ બુટલેકરને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો, જે કાર્યક્રમમાં કોંગ્રેસના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। મધ્ય ઝોનના પ્રભારી ગોરધન ઝડફિયા, સાંસદ ગીતાબેન રાઠવા હાજર રહ્યા હતા। કુખ્યાત બુટલેકર પિન્ટુ જયસ્વાલ ન માત્ર ભાજપના મંચ પર બેઠો, પરંતુ ગોરધન ઝડફિયાએ ફૂલ આપીને સન્માન પણ કર્યું હતું। ત્યારે અમદાવાદમાં એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે છોટાઉદેપુરમાં ભાજપ દ્વારા બુટલેકરનું જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હોવા મામલે ગંભીર આક્ષેપ કર્યા હતા। ભાજપાને ચૂંટણી જીતવા માટે કઈ રીતે અસામાજિક તત્વોનો સાથ લેવાય છે અને કઈ રીતે એમની સન્માનની કામગીરી થાય છે, એવા ભગવતી પ્રસાદ એટલે કે ઉર્ફે પિન્ટુ દ્વારકા પ્રસાદ જયસ્વાલ, જેમનો 5 પોલીસ સ્ટેશનમાં 2016માં નશાબંધી ધારાની કલમ મુજબ એમની ઉપર ગુનો દાખલ થયો, કરાલી પોલીસ સ્ટેશનમાં 2016માં બીજો ગુનો દાખલ થયો, છોટાઉદેપુરની અંદર 136/17 2017ની કલમ 65-98 મુજબ ગુનો દાખલ થયો, પાનવડમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો, સાગટારામાં પોલીસ પ્રોહિબિશનનો ગુજરાત નશાબંધી ધારા 2017ની કલમ મુજબ થયો, મોરવા પોલીસ સ્ટેશનની અંદર એમની ઉપર ગુનો દાખલ થયો, ડભોઈ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો અને તિલકવાડા પોલીસ સ્ટેશનમાં 8થી વધુ ગુનાઓ જેનું પોલીસ પોતે તંત્ર સત્તાવાર રીતે કહી રહ્યા છે, તેવા આ મહાનુભાવનું ભાજપા ચૂંટણી જીતવા માટે
સત્તા મેળવવા, સત્તા ટકાવવા માટે અમે આને આક્ષેપ નથી કરતા. હકીકત જેના આપના માધ્યમથી સમગ્ર ગુજરાતે જોઈ, દેશે જોઈ, આ બુટલેગર ભાઈશ્રી પિન્ટુ જયસ્વાલ જેની ઉપર ગુજરાતના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓ દાખલ છે, તેમનું સન્માન સત્તાધારી પક્ષના ઉપાધ્યક્ષ ભાજપાના અને પૂર્વ ગૃહમંત્રી કરી રહ્યા છે, આ તમના સામે છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે આ સન્માન ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાન અને સત્તાધારી પક્ષ ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ મધ્ય ગુજરાતના પ્રભારી ગોરધન ઝડફિયા દ્વારા થાય તે શરમજનક કહેવાય. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે ભાજપનું કમલમ બની રહ્યું છે, તેની જમીન પણ આ બુટલેકરે આપી છે. ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત લથડી હોવાની વિગત સામે આવી રહી છે. આ માફિયા મુખ્તાર અંસારીને નર્વસનેસ અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. અંસારીને ભોજનમાં ઝેરી પદાર્થ આપવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ મામલે તેના ભાઈ અફઝલ અંસારીએ આ મામલે નિવેદન આપ્યું છે. મુખ્તાર અંસારીના ભાઈએ શું કહ્યું જો અમારા ખાસ અહેવાલમાં. બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત બગડી હતી, ત્યારબાદ તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. મુખ્તારની મેડિકલ કોલેજના આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. જો કે જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ પ્રશાસન અને જેલ પ્રશાસને મુખ્તારની તબિયત અંગે સંપૂર્ણ મૌન જાળવ્યું છે. દેખીએ આજ તો અભી હમારે તે રાસ્તે મેં સોશિયલ મીડિયા પે ખબર ચલ રહી હૈ કે બાંદા જેલ કે જેલર ઓર દો ડિપ્ટી જેલર સસ્પેન્ડ કર દિયે ગયે. અબ આપ સમજ સકતે હૈ મુખ્તાર અંસારી કી તરફ સે ન્યાયાલય મેં ઉનકે વકીલ ને આવેદન કિયા કે જેલ મેં ઉનકો કોઈ એસા વિષાક્ત ખાના દિયા ગયા જિસમેં ઝહરીલા પદાર્થ થા, ઝહરીલા પદાર્થ મિલાયા ગયા થા, ઇસસે ઉનકી તબિયત ખરાબ હુઈ. બે દિવસ પહેલા મુખ્તાર અંસારીની સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી દાખવવા બદલ એક જેલર અને બે ડેપ્યુટી જેલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્તાર છેલ્લા 3 દિવસથી યુરિનરી ઇન્ફેક્શનથી પીડિત હતા. રાત્રે 1 વાગ્યે તેમને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોએ પ્રારંભિક તપાસ પછી સર્જરીની ભલામણ કરી હતી. આ પહેલા મુખ્તાર અંસારી આરોપ લગાવ્યો હતો કે તેમને જેલમાં સ્લો પોઈઝન આપવામાં આવ્યું હતું. 21 માર્ચે જ્યારે મુખ્તાર અંસારી બારાબંકીની સાંસદ ધારાસભ્ય કોર્ટમાં પ્રખ્યાત એમ્બ્યુલન્સ કેસમાં હાજર થઈ રહ્યા હતા ત્યારે તેમના વકીલે કોર્ટમાં અરજી આપી હતી કે 19 માર્ચની રાત્રે મને મારા ભોજનમાં ઝેરી પદાર્થ આપવામાં આવ્યો હતો, જેના કારણે મારી તબિયત લથડી હતી. મને લાગે છે કે હું ગૂંગળામણમાં જઈ રહ્યો છું અને હું ખૂબ જ નર્વસ અનુભવું છું. કૃપા કરીને ડોક્ટરોની એક ટીમ બનાવો અને મારી યોગ્ય સારવાર કરાવો. 40 દિવસ પહેલા પણ મને ઝેરી દવા આપવામાં આવી હતી. મુખ્તારની માત્ર 18 મહિનામાં 8 કેસમાં સજા ફટકારી છે. તેને 2 વખત આજીવન કેદની સજા થઈ છે. મુખ્તાર સામે પેન્ડિંગ 65 કેસોમાંથી 21 વિવિધ અદાલતોમાં ટ્રાયલ ચાલી રહ્યા છે. સરકારની લોબિંગને કારણે તાજેતરમાં જ મુખ્તારને 34 વર્ષ જૂના કેસમાં વારાણસીની સાંસદ ધારાસભ્ય કોર્ટમાંથી આજીવન કેદની સજા થઈ છે. આ મામલો નકલી હથિયાર લાયસન્સ સાથે સંબંધિત છે. ફરી મળીશું આજ સમય, ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.